દ્વારકામાં ફરી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। રૂપેણી બંદરથી દ્વારકા જવાના રસ્તે અનેક ઝાડ પડી ગયેલી હાલતમાં જોવા મળ્યા છે। સાથે જ પીજીવીસીએલની ટીમ સતત આ વિસ્તારમાં છે અને તાત્કાલિક આ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સતત પવન સાથે વરસાદે પણ જોર પકડ્યું છે। અમે દ્વારકામાં છીએ અને દ્વારકામાં ખૂબ જ અત્યારે પરિસ્થિતિ ગંભીર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સતત વરસાદ જે છે તે 15 મિનિટથી ચાલુ થઈ ચૂક્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જે પ્રમાણે વાવાઝોડું જે છે તે આપણે તમને સમય જણાવી દઉં કે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે 2-4ની વચ્ચે વાવાઝોડું જે છે તે કોઈ પણ એક કાંઠામાં ટકરાઈ શકે છે, એટલે કે ઓમાન હોય, પાકિસ્તાન હોય કે પછી આપણે કચ્છનો દરિયો હોય, ત્યાં આસપાસના વિસ્તારોમાં જે વાવાઝોડાની જે ટક્કર જે છે તે જોવા મળી છે, જેના કારણે હાલ અત્યારે દ્વારકામાં પણ એવો જ માહોલ છે। આ દ્રશ્યો જુઓ આપ, કે અમે કાર લઈને જે વિઝિબિલિટી સાવ ઓછી છે, પવન ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે। અંદાજિત સ્પીડ તમને પવનની કહું તો 65-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે હાલ, અને દ્વારકામાં સતત આ જ રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને હવામાન વિભાગને આગાહી છે કે હજુ 24 કલાક સુધી આવું ને આવું જ વાતાવરણ જે છે તે રહી શકે છે। સતત અમે આ જે વિસ્તાર છે દરિયા કાંઠા વિસ્તારમાં અમે સતત રિપોર્ટિંગ કરી રહ્યા છીએ, ત્યારે ભયાનક દ્રશ્યો મારી સામે આવે છે, ત્યારે આ પણ એક ભયાનક દ્રશ્ય જ છે, કારણ કે કાર જે છે તે 20-30 ઉપર જઈ નથી રહી ને જેના કારણે આગળ વાહનો જઈ રહ્યા છે। મારા કેમેરામેનને કહીશ કે ત્યાં ઝૂમ કરીને બતાવે કે વાહનો જે છે તે એમને સાવ ધીમે ચલાવવાની ફરજ પડી રહી છે, કારણ કે વિઝિબિલિટી સાવ ઓછી થઈ ગઈ છે અને દ્વારકા સહિતના આસપાસના જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોમાં હાલ વરસાદ પાણી ભરાયા છે। આ દ્રશ્યો જુઓ અતિ ભયાનક છે કે જ્યાં પાણી બધી જગ્યાએ, આ દ્વારકાનું જે હેલિપેડ છે આ હેલિપેડ આપ જોઈ શકો છો કે ત્યાં કેટલો પવન ફૂંકાઈ રહ્યો છે અને તેની પાછળ જે છે તે પાણીના ખાબોચિયા ભરાઈ ચૂક્યા છે, તેમાં પણ મોજા મારી રહ્યા છે। આ હેલિપેડનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વધુ અસર જે છે તે જોવા મળી છે, કારણ કે અમે જે અત્યારે જે સ્થળાંતર કર્યું હતું એ વિસ્તારમાં ગયા હતા, એ વિસ્તારમાં પણ જોયું કે ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થતી હોય તેવી પણ જોવા મળ્યું હતું। અને ખાસ દ્વારકાના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પવન સાથે વરસાદ જે છે તે ફૂંકાઈ રહ્યો છે અને હાલ દ્વારકાથી સતત અમે તમને અપડેટ આપતા રહેશું, પળે પળની માહિતી આપતા રહેશું। ત્યાં સુધી જોતા રહો BSPN TV ન્યૂઝ। નમસ્કાર।